मॉर्निंग स्टूडेंट्स, सेम टू हिंदी पार्ट एक नईरा એમાં આપણે પુસ્તક પૂરતા જોઈએ. હવે આ છે સ્વાધ્યાયપોથી. તમે બધા બાળક મિત્રોએ સ્વાધ્યાયપોથી લાવી દીધી હશે તો એની અંદર પાર્ટ એકમાં અહીંયા આપણને બધા ચિત્ર આપેલા છે અને શબ્દાર્થ આપણે જોઈ ગયા છીએ. તો એના આધારે તમારે અહીંયા ઉપર જે તમને કોષ્ટક આપેલું છે એનામાંથી શબ્દ શોધી અને અહીંયા તમારે લખવાના રહેશે. જેમ કે આ શેનું ચિત્ર છે? મોર. તો આપણે અહીંયા લખીશું ઉપરથી જોઈને મોર. આ ચિત્ર છે ઘરનું, તો ઘર લખીશું. આ છે ઘોડા, હાથી અને આનું આ કોનું ચિત્ર છે? રથ. એ પ્રમાણે અહીંયા બીજું કોષ્ટક આપ્યું છે, એમાં પોપટનું ચિત્ર છે, તો આપણે એને કહીશું તોતા. પતંગને પતંગ જ કહીએ છીએ. છત્રી તો છાતા. ટામેટું છે તો ટમાટર. કંસારો છે તો આપણે એને શું કહીએ છીએ? ઠઠેરા. ત્યારબાદ પ્રશ્ન ત્રણમાં કોષ્ટકમાં ચિત્રો આપ્યા છે મોટર, તો આપણે લખીશું મોટર. ઝાડ છે તો પેડ. ડમરુને ડમરું જ કહીશું. પપૈયાનું ચિત્ર છે તો આપણે લખીશું પપીતા. ઋષિ તો ઋષિ જ લખીશું. આ છે ધનુષ, તો આપણે લખીશું ધનુષ. સીડીને હિન્દીમાં આપણે કહીએ છીએ સીડી. ક્ષત્રિયનું ચિત્ર છે ક્ષત્રિય. અહીંયા આંચળ અહીંયા જો એરો કરેલો છે તો એને આપણે કહીએ છીએ થન. આ ચિત્ર છે મદારીનું, તો આપણે લખીશું સપેરા. ત્યારબાદ પાના નંબર 8 ઉપર તમને અહીંયા જુદા જુદા વર્ણો આપેલા છે, તો આપણે એ પ્રમાણે અહીંયા જોઈ અને એમના એમ લખવાના છે. પ્રશ્ન 6માં અહીંયા આપણને ગુજરાતી અને હિન્દી કક્કો અલગ અલગ શબ્દો આપેલા છે, તો એ જ પ્રમાણે અહીંયા આપણે લખવાનું છે. અહીંયા ગુજરાતી અને પછી હિન્દી, પણ બધાએ ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. ગુજરાતીમાં કાના વાળવાના છે, જ્યારે હિન્દીમાં કાના વાળવાના નથી અને દરેકના માથે મથાળું બાંધવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7, એ જ પ્રમાણે કોષ્ટકમાંથી ચિત્ર શોધી અને નામ લખવાના છે. તો અહીંયા આપી છે બકરી, બકરીને બકરી જ કહીશું. ત્રાજવું તો એને હિન્દીમાં આપણે કહીએ છીએ તરાજુ. ત્યારબાદ આપણને ચિત્ર આપેલું છે નળનું, તો એને આપણે કહીએ છીએ નળ. હુંડું તો એને કહીશું ગમલા. કમળનું ચિત્ર છે તો કમલ. અહીંયા માછલીનું ચિત્ર છે તો એને કહીશું મછલી. પતંગિયું એને આપણે હિન્દીમાં કહીશું તિતલી. આ છે કાગડાનું ચિત્ર, તો કહીશું કૌવા. બળદનું ચિત્ર છે તો કહીશું બૈલ. આ છે રીંછનું ચિત્ર, એટલે એને કહીશું ભાલુ. ત્યારબાદ અહીંયા ચિત્ર આપ્યું છે નાકનું, તો આપણે લખીશું નાક. આ ભીંડો છે તો એને હિન્દીમાં કહીએ છીએ ભીંડી. કેળાનું ચિત્ર છે તો લખીશું કેલા. વાંદરાનું ચિત્ર હોય ત્યાં લખીશું બંદર. ચંદ્રનું ચિત્ર છે તો લખીએ ચાંદ. અહીંયા ત્રિશૂળનું ચિત્ર આપ્યું છે તો આપણે લખીએ ત્રિશૂળ. આંબલીનું ચિત્ર છે ત્યાં લખીશું ઇમલી. ગુલાબને આપણે હિન્દીમાં ગુલાબ જ કહીએ છીએ. ઉંદરને આપણે શું કહીએ છીએ બાળક મિત્રો? ચૂહા. ફુલેવરને આપણે કહીએ છીએ ફૂલકોબી. એ જ પ્રમાણે અહીંયા કોષ્ટકમાં આપણને શબ્દો આપેલા જ છે. અહીંયા આપણે જોઈને ચિત્ર જોતાં જ ખબર પડી જાય કે આ દરજી છે. કેરીને આપણે હિન્દીમાં કહીએ છીએ આમ. દૂધી છે તો એને કહીએ છીએ લૌકી. સસલાનું ચિત્ર છે તો લખીશું ખરગોશ. આગગાડીનું ચિત્ર છે તો લખીશું રેલ. ઉપર કોષ્ટકમાં આપેલું જ છે, એમાંથી જોઈને આપણે લખવાનું છે. અહીંયા ચમચીનું ચિત્ર છે તો આપણે લખીશું ચમ્મચ. મૂળાનું છે તો લખીશું મૂલી. ઊનને આપણે હિન્દીમાં ઊન જ કહીશું, ઊ આ રીતે લખાય. જહાજને જહાજ જ કહીશું. દાડમ છે તો અનાર કહીશું. ત્યારબાદ પ્રશ્ન 13 છે, એ જ પ્રમાણે આપણે અહીંયા ચિત્ર આપેલું છે ગાજર, તો લખીશું ગાજર. આ ચિત્ર શેનું છે બાળક મિત્રો? હળનું, તો આપણે લખીશું હલ. ત્યારબાદ સફરજનનું ચિત્ર છે તો લખીશું સેબ. આ છે ખલ. ખલને આપણે હિન્દીમાં કહીએ છીએ ઓખલી. પછી આ છે ગુવડ, તો ગુવડને આપણે હિન્દીમાં શું કહીએ છીએ બાળક મિત્રો? ઉલ્લુ. ત્યારબાદ અહીંયા આપણને અગાઉ જોઈ ગયા એ પ્રમાણેના જ હિન્દી વર્ણો આપ્યા છે, તેને એવા ને એવા નીચે હિન્દીમાં લખીશું. ત્યારબાદ પ્રશ્ન 15માં પણ હિન્દી અને ગુજરાતી વર્ણો લખ્યું છે, તો એવું આપણે લખવાનું છે. અહીંયા ગુજરાતીમાં જે કક્કો આપ્યો એ ગુજરાતીમાં, એની સામે હિન્દીમાં આપણે કક્કો લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આગળ આપણને ફરી ચિત્રો આપ્યા છે, એના આધારે આપણે એના હિન્દી નામ લખવાના છે. અહીંયા પપૈયું તો આપણે કહીશું પપીતા. અહીંયા આપણને આપ્યું છે દ્રાક્ષ, તો આપણે લખીશું અંગૂર. અહીંયા જુઓ બાળક મિત્રો, બધા ફળોના નામ છે. કેરી તો આમ. સફરજનને કહીશું સેબ. દાડમને કહીશું અનાર. આપણે આગળ આવી ગયેલું છે. ત્યારબાદ
પ્રશ્ન 17માં અહીંયા જો બધા શાકભાજીના ચિત્ર આપ્યા છે તો અહીંયા આપણે રીંગણ આપ્યું છે, રીંગણને શું કહીશું આપણે? બેંગન. ભીંડાને ભીંડી, દૂધી છે તો લૌકી, મૂળો છે તો મૂલી, ફુલાવરને આપણે હિન્દીમાં કહીશું ફૂલગોબી. ત્યારબાદ પ્રશ્ન 18 જુઓ, એમાં બધા પક્ષીઓના નામ આપણને આપેલા છે તો એની અંદર આપણને અહીંયા આપ્યું છે, પહેલું આપ્યું છે મોર, તો મોરને આપણે હિન્દીમાં મોર જ કહીશું. પોપટ તો એને કહીશું તોતા. કૂકડો તો આપણે એને શું કહીએ છીએ? મુર્ગા. ત્યારબાદ અહીંયા ઘુવડનું છે તો આપણે આગળ જોઈ ગયા, એમાં એને કહીશું ઉલ્લુ. આગળ કાગડાનું ચિત્ર પણ આવી ગયું છે તો એને કહી આપણે લખીશું કૌવા. ત્યારબાદ અહીંયા આપ્યું છે પહેલું ચિત્ર વાંદરાનું, અગાઉ આપણે જોઈ ગયા તો લખીશું બંદર. સસલાનું ચિત્ર પણ આવી ગયું, એને કહીશું ખરગોશ. પછી આ છે બળદ તો એને કહીશું બૈલ. આ શેનું ચિત્ર છે બાળક મિત્રો? ખિસકોલીનું, તો એને કહીશું ગીલહરી. આ ચિત્ર છે રીંછનું તો લખીશું ભાલુ. ત્યારબાદ અહીંયા સેવા કાર્ય કરનાર વ્યક્તિઓના નામ આપેલા છે કે અહીંયા દરજી છે તો દરજી, ખેડૂત આપે છે તો કિસાન, કુંભાર છે તો એને કહીશું કુંભાર, કંસારો તો એને લખીશું ઠઠેરા, મદારી છે તો સપેરા લખીશું. એ જ રીતે પ્રશ્ન 21, એની અંદર બાળક મિત્રો અહીંયા આપણને કોષ્ટકમાંથી ઊંચી શબ્દ ચૂનકર સહી ખાને મેં લખીએ. અહીંયા આપણને આપ્યું છે ફળ, સબ્જી, પક્ષી, પ્રાણી અને પેશેવર વ્યક્તિ. તો એમાંથી અહીંયા લૌકી તો લૌકી સબ્જીમાં આવશે, ઠઠેરા તો એ પેશેવર વ્યક્તિમાં આવશે, મુર્ગા એ પક્ષીમાં આવશે, સપેરા તો એ પેશેવર વ્યક્તિમાં આવશે, તોતા પક્ષીમાં આવશે, સેબ ફળમાં આવશે, બેંગન સબ્જીમાં આવશે, અનાર ફળમાં આવશે, ખરગોશ એ પ્રાણીમાં આવશે. તો બાળક મિત્રો તમારે આ પ્રમાણે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. બાય બાય બાળક મિત્રો.